धोरण आठ विषय गणित प्रकरण चार स्वाध्याय 4.5 दाखला नंबर एक आरी बराबर 5.1 सेंटीमीटर धरावतो चौरस आर ई ए डी रचो बराबर चौरस में चार बाजू के भी आप सरखी बराबर એટલે એક જ બાજુ આપેલી છે એક બાજુ પરથી આપણે બીજી ચારે બાજુ દોરી અને ચોરસ બનાવવાનો છે મુદ્દા પહેલું 5.1 સેન્ટીમીટર એટલે 5 ઉપર એક જ કાપો લેવા 5 સેન્ટીમીટર આખા હોય એની ઉપર એક જ કાપો લેવાનો 5.1 સેન્ટીમીટર નો રેખાખંડ આરી દોરો નંબર 2 આરીના ઈ બિંદુએ 90 અંશનો ખૂણો બનાવો તો ઈએમ કિરણ રચો આરી રેખાખંડના ઈ બિંદુએ શું કરવાનું છે 90 અંશનો ખૂણો બનાવું છું ઈએમ કિરણ દોરવાનું છે નંબર 3 ઈ કેન્દ્ર લઈ 5.1 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો શું કરવાનું છે ઈ કેન્દ્ર લેવાનું છે 5.1 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો જે ઈએમ કિરણને છેદે છેદ બિંદુને એ નામ નંબર 4 આર કેન્દ્ર લઈ 5.1 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો એટલે શું કરવાનું છે આર કેન્દ્ર લેવાનું છે અને 5.1 સેન્ટીમીટર ત્રિજ્યાનો શું કરવાનું છે ચાપ દોરવાનો છે નંબર 5 એક એંગલ લઈ 5.1 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો એક એંગલ લેવાનું છે અને 5.1 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે છેદ બિંદુને બી નામ આપવાનું નંબર 6 આરડી અને એડી રેખાખંડ દોરવાના છે આમ આપણો માન્ય મુજબનો ચતુષ્કોણ આર ઈ એ ડી છે બરાબર હવે જુઓ પહેલા શું કરવાનું છે તો કે આર ઈ 5.1 સેન્ટીમીટર નો રેખાખંડ આર અને ઈ રેખાખંડ દોરવાનો છે બરાબર પછી શું કરવાનું છે આપણને ખબર છે કે ચોરસના ચારે ખૂણા કેવા હોય કાટખૂણા હોય એટલે ખાલી એક જ બિંદુ અહીંયા ઈ એ અહીંયાથી આમથી આમ સહગ સર્કલ દોરવાનું એ જ માપની ત્રિજ્યા એ કામ લેવાની એ કામ લેવાની પછી અડધાથી ઓછી ત્રિજ્યા લઈ એક ચાપ અહીંયા મારવાનો એક ચાપ અહીંયાથી અહીંયા મારવાનો એક ચાપ આમ બરાબર અને આમાંથી જે છે એ બરાબર હવે ફરી પાછું આર કેન્દ્ર લેવાનો અને 5.1 સેન્ટીમીટરનો અહીંયા ચાપ મારવાનો બરાબર આ ચાપ મારી અને પછી અને આ બંને જોઈન્ટ કરી દેવાના પાંચ સેન્ટીમીટર પછી એ કેન્દ્ર લઈ ફરી પાછો શું કરવાનું આ જે એ કેન્દ્ર હતું ને અહીંયાથી એ કેન્દ્ર લઈને અહીંયા ચાપ બરાબર આ ચાપ થયો એને લીધે શું નામ આપવાનું આર એ ડી નામ આપ્યું માધ્યમ મુજબનો આ ચોરસ છે બરાબર 5.1 સેન્ટીમીટરનો માધ્યમ મુજબનો ચોરસ દોરાયો બરાબર એવો સમબાજુ ચતુષ્કોણ દોરો આપણે આગળના સ્વાધ્યાયમાં કરી ચૂક્યા છે પહેલો મુદ્દો એમાં 5.2 સેન્ટીમીટરનો એક્ઝેટ રેખાખંડ દોરો એક્ઝેટ રેખાખંડ 5.2 સેન્ટીમીટરનો દોરવાનો છે બીજું પછીનો લંબ દ્વિભાજક દોરો એક્ઝેટનો લંબ દ્વિભાજક કેમ કારણ કે સમબાજુ ચતુષ્કોણ સમીકરણ શું કરે પરસ્પર કાટખૂણે દ્વિભાગે કાટખૂણે દ્વિભાગે માટેનો લંબ દ્વિભાજક દોરવાનો છે એટલે એક્ઝેટ રેખાખંડનો લંબ દ્વિભાજક એબી રેખાખંડ દોરો
एक्सेंड ने जेम छिंदु मां छे दे तने ओ ना मापी दे अबे ओ कैंसिल लिया अने अबे आ 6.4 सेंटीमीटर छे बराबर तो आ 6.4 सेंटीमीटर नो अर्धु कर 6.4 એટલે ओ कैंसिल लो तो 6.4 નું કેટલું થયું 3.2 બરાબર એટલે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોર એક ઉપર મારાનો એક નીચે મારાનો બરાબર ઉપરના ભાગમાં છે દે એને w નામ આપવાનું અને જે ab ની નીચેના છેદમાં છે દે તેને y નામ આપવાનું પછી xy yz zw અને xw દોર એટલે સમબાહુ ચતુષ્કોણ આપણો તૈયાર થઈ ગયો બરાબર હવે આકૃતિ દોરીશું पहला 5.2 सेंटीमीटर 5 के ऊपर 2 ना 5.2 सेंटीमीटर लंबाई में रेखा खंड बनवानो छे એને આપણે નામ શું આપીશું x અને z નામ આપીશું હવે લંબ દ્વિભાજક લંબ દ્વિભાજકમાં શું કરવાનું અડધા કરતા વધારે ત્રિજ્યા લેવાનું x કેન્દ્ર લેવાનું અને એક ચાપ અહીંયા મારવાનું એક ચાપ અહીં નીચે મારવાનું પછી z કેન્દ્ર લેવાનું એક ચાપ અહીં મારવાનું એક ચાપ અહીં નીચે મારવાનું બરાબર હવે આ બે ને જોઈન્ટ કરો જ્યાં છેદે ત્યાં શું નામ આપ્યું ઓ નામ આપ્યું હવે આ AB રેખા છે રેખાનું નામ શું એ AB હવે ઓ કેન્દ્ર લેવાનું અને 6.4 ના અડધા 3.2 એટલે 3.2 સેન્ટીમીટર નો એક ચાપ અહીં મારવાનો અને એક ચાપ અહીંયા નીચે એટલો અહીંયા નીચે મારવાનો બરાબર અહીં W નામ આપવાનું અહીંયા Y નામ બરાબર હવે જોઈન્ટ કરી દેવાનું બધા રેખાખંડ જોઈન્ટ કરી દો આગળ વધ્યું તો ને આપણે આવું આ માધ્ય મુજબનો સમબાહુ ચતુષ્કોણ છે બરાબર હવે તેમાં દાખલા નંબર ત્રીજો દાખલા નંબર ત્રીજામાં શું છે એવા લંબચોરસની રચના કરો કે જેની પાસ પાસેની બાજુઓની લંબાઈ આપી છે 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર હોય હવે પહેલો મુદ્દો પહેલું 5 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરો એટલે તમારે 5 સેન્ટીમીટરનો લંબાઈનો AB રેખાખંડ દોરવાનો છે AB ના A બિંદુએ 90 ઉંચનો ખૂણો બનાવતો AX રચો એટલે અહીંયા 90 ઉંચનો ખૂણો બનાવતો AX કિરણ દોરવાનું છે પછી એક કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો અહીંયા છે તે ત્યાં D નામ આપવાનું છે પછી B કેન્દ્ર લઈ અને પાછો 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો હવે D કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો અને જેમાંથી આ પસાર થાય અને પછી આ બેને જોઈન કરો બરાબર આ છેદ બિંદુને C નામ આપો એટલે BC અને CD રેખાખંડ દોરી દો આ માર્ગે મુજબનો આપણો ચોરસ તૈયાર કરો બરાબર હવે જો આપણે હવે આકૃતિ દોરીશું પહેલા આપણે AB રેખાખંડ લીધો છે 5 સેન્ટીમીટર બરાબર 5 સેન્ટીમીટર નો AB રેખાખંડ પછી A ને તમારે 90 ઉંચનો ખૂણો બનાવવાનો એટલે પહેલા તો પેન્સિલ ને પરિકરની મદદથી આમ કે આમ દોરવાનું પછી એક ચાપ અહીં મારવાનું એક ચાપ અહીં મારવાનું એક ચાપ આમ મારે એક ચાપ આમ બરાબર હવે એમાંથી પસાર થતું આ દોરવાનું કિરણ એને એક્સ નામ આપ્યું પછી અહીંયાથી આ 5 સેન્ટીમીટર અહીંયાથી 4 સેન્ટીમીટરનો ચાપ પછી બી કેન્દ્રને ફરી પાછું એને 4 સેન્ટીમીટરનો ચાપ પછી આ કેન્દ્રને 5 સેન્ટીમીટરનો ચાપ કરીને અહીંયા
છેદ અગાઉના ચાપ ને છેદે જ્યાં છેદે અને ડી ના અહીંયા આપણે ડી ના અહીંયા આપણે સી ના BC અને CD રેખાખંડ દોરી માંગ્યા મુજબ આપણો લંબચોરસ તૈયાર થયો હવે આપણે દાખલા નંબર 4 માં કહ્યું છે કે ઓકે એ વાય રચો ઓકે બરાબર 5.5 સેન્ટીમીટર પછી હવે આપણને બે જ માપ આપેલા છે એટલે આપણે હવે આપણને કીધું છે કે તમે આગળ તમે જાતે દોરો એટલે ચતુષ્કોણ બધા ઓકે વાય બરાબર નથી ચોરસ કે નથી લંબચોરસ ચતુષ્કોણ છે એટલે આ બે માપ આપેલા માપ પૂરતા નથી એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકાય નહીં બરાબર એટલે બે બાજુ અને ખૂણો આપેલો હોય તો તમે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી શકો છો બરાબર એટલે આપણે દોરવાનું કીધું છે પણ આવું દોરી શકાશે નહીં આ સાથે આપણે સ્વાધ્યાય 4.5 અહીં પૂરું કરીએ અને પ્રકરણ 4 પણ અહીં